નમસ્કાર મિત્રો જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકન પણ ચોક્કસથી દબાવજો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત હાઈકોર્ટમાં પટ્ટાવાળા વર્ગ ચારની નવી ભરતી થવા જઈ રહી છે તમે આ ફોર્મ ગુજરાત હાઈકોર્ટ ઉપર જઈને ભરી શકશો ફોર્મ ભરવાનો સમયગાળો છે એક અગિયાર બે હજાર અઢારના રોજ બપોરે બાર કલાકથી એટલે કે કાલે અને ત્રીસ અગિયાર બે હજાર અઢારના રોજ રાત્રિના ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ કલાક સુધી તમે ભરી શકશો આ બે ડેટ ખાસ કરીને યાદ રાખજો તમને ફોર્મ ભરવામાં ખૂબ જ મદદ રહેશે અને હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા ક્યારે યોજાશે તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા સત્તર બે બે હજાર ઓગણીસના રોજ યોજાશે ટોટલ જગ્યા એક હજાર એકસો ને ઓગણપચાસ છે જેમાં સામાન્ય છસો ને તેપન તેવી જ રીતે અલગ અલગ બતાવેલ છે અનામત કેટેગરીઓની અને સ્ત્રીઓની પણ અલગ દર્શાવેલ છે તમે જોઈ લેજો આપણે ધ્યાન રાખવાની ટોટલ જગ્યા એક હજાર એકસો ને ઓગણપચાસ છે પગાર ધોરણની વાત કરી લઈએ તો સાતમા પગાર પંચ પ્રમાણે ચૌદ હજાર આઠસોથી લઈને સુડતાલીસ હજાર સો સુધીનો તમને પગાર મળી શકે છે હવે લાયકાત જોઈ લઈએ તો લાયકાત ધોરણ દસ પાસ હોવું જોઈએ તેમજ તમને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ વયમર્યાદાની વાત કરી લઈએ તો વય મર્યાદા અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ફીની વાત કરીએ તો ફી અને ફી ભરવાની રીત જોઈ લઈએ તો ફી સામાન્ય કેટેગરી માટે ત્રણસો રહેશે જ્યારે અનામત કેટેગરી માટે દોઢસો પ્લસ બેંક ચાર્જિસ એટલે કે દોઢસો સમથિંગ રહેશે ફી ભરવાનો સમયગાળો જ્યાં સુધી ફોર્મ ભરાશે ત્યાં સુધી જ દર્શાવેલ છે એક અગિયારથી લઈને ત્રીસ અગિયાર સુધીમાં તમે ફોર્મ અને ફી બંને પણ ભરી શકો છો તમે ફી ઓનલાઈન પણ પે કરી શકો છો હવે આપણે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા જોઈ લઈએ જેની સંભવિત તારીખ સત્તર બે બે હજાર ઓગણીસના રોજ છે તેમાં ટોટલ સો પ્રશ્નો હશે અને ગુણ પણ સો રહેશે પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે દરેક કોટા ઉત્તર દીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ જીરો પોઈન્ટ નેગેટિવ માર્ક્સ દર્શાવેલ છે પરીક્ષાનો સમયગાળો દોઢ કલાકનો રહેશે કેવા પ્રશ્નો પૂછાશે અથવા તો શહેમાંથી પ્રશ્નો પૂછાશે તો સૌથી પહેલાં ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગણિત રમતગમત અને રોજબરોજની ઘટનાઓ એટલે કરંટ અફેર્સ આ પાંચ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે સો માર્ક્સના પ્રશ્નો અને સો ગુણ જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ માર્ક્સ રહેશે આનું મેરિટ કેવી રીતે બનશે તો આ સો માર્ક્સ એટલે કે સોમાંથી તમારા જે ગુણ આવશે તે પ્રમાણે જ મેરિટ બનવાનું છે અને તે મેરિટ પ્રમાણે જ સિલેક્શન લિસ્ટ થશે અલગ અલગ જિલ્લાઓની જો તમારે જગ્યાઓ જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાં જઈને તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યાં તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને જગ્યાઓ દર્શાવેલ છે ત્યાં તમે જોઈ શકો છો જો મિત્રો તમને વિડીયો આવે તો વિડીયો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ જરૂર કરજો જે લોકો દસ પાસ છે તે માટે એક અમૂલ્ય તક છે સરકારી નોકરીમાં જોડાવા માટે ગુજરાત સરકારમાં જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રોને શેર જરૂર કરજો થેન્ક યુ